હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ચીઝ ગાર્લિક બ્રેડ કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવીશ. બાળકો તેમજ ઘરના નાના મોટા સૌને પસંદ એવા ચીઝ ગાર્લિક બ્રેડ ઘરે પણ ખૂબ જ સરળતાથી રેડી કરી શકાય છે અને એ ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી અને યમ્મી લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ગાર્લિક બ્રેડના ઉપરના સ્ટફિંગની સામગ્રી જોઈ લઈશું. તો એમાં મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ સ્વીટકોર્નના દાણા લીધા છે, 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા દાણા, 1/2 કપ જેટલા બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલા કાંદા, 100 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ ગ્રેટ કરી લીધું છે, 1 ટેબલ સ્પૂન જેટલું બારીક ચોપ કરેલું ગાર્લિક એટલે કે સૂકું લસણ, સાથે મેં અહીં અમૂલનું પ્રોસેસ ચીઝ લીધું છે એમાંથી 50 ગ્રામ જેટલું યુઝ કરીશું, સાથે 2 નંગ તીખા લીલા મરચાંને આ રીતે બારીક ચોપ કરી લીધા છે, 100 ગ્રામ જેટલું અમૂલ બટર લીધું છે, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લીધા છે એમાંથી જોઈતા પ્રમાણમાં યુઝ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ. ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીં આટા બ્રેડ એટલે કે બ્રાઉન બ્રેડની સ્લાઈસ લીધી છે. તમારે વ્હાઈટ બ્રેડની સ્લાઈસ યુઝ કરવી હોય તો એ કરી શકાય. હવે આગળની પ્રોસેસ કરવા માટે ગેસ ઓન કરીને એક તડકા પેન ગેસ ફ્લેમ પર મૂકી દીધું છે. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું, સાથે એમાં 2-3 ટેબલ સ્પૂન જેટલું અમૂલ બટર નાખીશું. બટર મેલ્ટ થાય એટલે એમાં બારીક ચોપ કરેલું ગાર્લિક એટલે કે સૂકું લસણ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું એટલે ગરમ બટરમાં સૂકું લસણ હલકું રોસ્ટ થઈ જાય. હવે આ મિશ્રણને એક નાની વાડકીમાં કાઢીને હમણાં બાજુ પર મૂકીશું. અમૂલ પ્રોસેસ ચીઝમાંથી 50 ગ્રામ જેટલું ચીઝ લીધું છે એને એક નાની ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. 1 ટીસ્પૂન જેટલા બારીક કાપેલા લીલા દાણા અને લીલા કાંદા એક નાની ડીશમાં અલગ કાઢી લઈશું ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે. હવે ગ્રેટ કરેલા ચીઝમાં બારીક ચોપ કરેલા લીલા મરચાં એડ કરીશું. હવે એમાં 5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. ચીઝ ઓલરેડી સોલ્ટેડ જ હોય છે, ફક્ત એમાં મરચાં એડ કર્યા છે એના ભાગનું જ મીઠું એડ કરીશું. હવે ગ્રેટ કરેલા બંને ચીઝની સાથે બારીક કાપેલા લીલા દાણા, લીલા કાંદા અને સ્વીટકોર્નના દાણા સારી રીતે મિક્સ કરીશું. હવે ગાર્લિક બ્રેડ માટે ચીઝનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હમણાં એને બાજુ પર મૂકીશું. હવે ચોપિંગ બોર્ડ લઈને એની ઉપર બ્રેડની સ્લાઈસ મૂકીશું. હવે બ્રેડની ઉપર સૌથી પહેલાં રેડી કરેલું ગાર્લિક અને બટરવાળું મિશ્રણ કિનારી સુધી સ્પૂન વડે લગાવી લઈશું. હવે આ બ્રેડને તવીમાં શેકવા માટે મૂકીશું. તો એના માટે ગેસ ઓન કરીને એક તવી ગેસ ફ્લેમ પર મૂકી દીધી હતી. હવે આ તવી ગરમ થઈ ગઈ છે તો એમાં રેડી કરેલા બ્રેડને જે સાઈડ પર બટર અને ગાર્લિકવાળું મિશ્રણ લગાવ્યું છે એ સાઈડ નીચેની તરફ રાખીને શેકવા માટે મૂકીશું. ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીને બ્રેડને નીચેની તરફથી હલકા ગોલ્ડન કલરના શેકીશું. હવે આ બ્રેડની સ્લાઈસ હલકા ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે તો એને તવીમાંથી કાઢીને ફરી ચોપિંગ બોર્ડ પર મૂકીશું અને તવીમાં બીજી બ્રેડની સ્લાઈસ જે રેડી કરીને રાખી છે એને શેકવા માટે મૂકીશું. હવે ચોપિંગ બોર્ડ પર બ્રેડની સ્લાઈસનો જે ભાગ શેકેલો છે એને ઉપરની તરફ રાખીશું અને એની ઉપર રેડી કરેલું ચીઝવાળું સ્ટફિંગ મૂકીશું. બ્રેડની સ્લાઈસ ઉપર ચીઝવાળું સ્ટફિંગ કિનારી સુધી ફેલાવીને મૂકીશું. હવે એની ઉપર બારીક કાપેલા લીલા દાણા અને લીલા કાંદા સ્પ્રિંકલ કરીશું. સાથે એની ઉપર રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. તવીમાં બ્રેડની સ્લાઈસ શેકવા માટે મૂકી હતી એ નીચેની તરફથી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે તો એને કાઢી લઈશું. હવે તવીમાં 1 ટીસ્પૂન જેટલું બટર નાખીને એક સરખું ફેલાવી દઈશું. હવે મેલ્ટ કરેલા બટરની ઉપર રેડી કરેલી બ્રેડની સ્લાઈસ મૂકીશું. હવે તવીને ઢાંકણ લગાવીને કવર કરીશું. જ્યાં સુધી બ્રેડની સ્લાઈસની ઉપરનો ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી એને બિલકુલ લો ફ્લેમ પર શેકાવા દઈશું. હવે લગભગ 5 મિનિટ પછી તવી ઉપરથી ઢાંકણ હટાવીને બ્રેડની સ્લાઈસને ચેક કરીશું. તમે જોઈ શકો છો બ્રેડની સ્લાઈસની ઉપરનું ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આ બ્રેડની સ્લાઈસને તવીમાંથી કાઢીને એક ડીશમાં મૂકીશું અને રેડી કરીને રાખેલી બીજી સ્લાઈસને તવીમાં શેકવા માટે મૂકીશું.
ગાર્લિક બ્રેડ બાળકો માટે બનાવતા હો તો એની ઉપર એ પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખવા, કારણ કે બાળકો વધારે તીખું ખાઈ નથી શકતા. રેડી કરેલા ગાર્લિક બ્રેડને પીઝા કટરની મદદથી કટ કરીશું. તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડની ઉપરનું મોઝરેલા ચીઝ ઘણું સરસ મેલ્ટ થઈ ગયું છે. આ રીતે અવન કે માઇક્રોવેવનો ઉપયોગ કર્યા વગર તવીમાં પણ ખૂબ જ સરળતાથી ચીઝ ગાર્લિક બ્રેડ રેડી કરી શકાય છે. અને આ રીતે રેડી કરેલા ચીઝ ગાર્લિક બ્રેડ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે બિલકુલ એવા જ ક્રિસ્પી બન્યા છે. તો તમે પણ આવા મજેદાર અને ખૂબ જ ક્રિસ્પી એવા ગાર્લિક બ્રેડ ખાવા માંગતા હો તો રેસિપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો રેસિપીને લાઇક અને શેર કરો, સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.